गुड मॉर्निंग डियर स्टूडेंट, करंट इलेक्ट्रिसिटी जेडबली नीट और गुजकेट ना केटलाक एमसीक्यू आज आप सॉल्व करिए। बराबर, पहले तमने एमसीक्यू आप्यु छे, एक इलेक्ट्रॉन वर्तुलाकार पथ पर एक सेकंड में 25 परिभ्रमण करे छे। वर्तुलाकार पथ छे बराबर, एना पर इलेक्ट्रॉन एक सेकंड में 25 परिभ्रमण करे छे। बराबर, एनो मतलब एक सेकंड नी अंदर जो आ पहलू परिभ्रमण बी पछी त्रण, तो एक सेकंड नी अंदर जेटला आवर्तन थता होय, एक सेकंड में थता आवर्तन ने आपणे शुं कहीए छे, एनी आवृत्ति। एक सेकंड में थता आवर्तन एटले एक प्रकारनुं आवर्तन छे, पण वर्तुळाकार परिभ्रमण करे छे। एक कॉन्टेक्स्ट में लेवानुं छे, तो 25 परिभ्रमण करे छे तो पथना कोई बिंदु आगळथी 10 सेकंड में पसार थतो विद्युत भार केटलो हशे, तो विद्युत भार आपणे शोधवानो छे। हवे विद्युत भारनुं नॉर्मल आपणे सूत्र जोवा जोईए तो माइंडनी अंदर आवे क्यू इज इक्वल टू आपणी जोड़े आई टी। बराबर ने, क्यू इज इक्वल टू आई टी। हवे अहींया तमने टी आपेलो, टी तो समय तमने आपेलो छे, परंतु आई नथी आपेलो, तो आई माटे फरीथी जो आपणे एक सूत्रनो यूज करिए, इलेक्ट्रॉन छे तो ई डिवाइड बाय टी कही शकाय। बराबर, हवे आ टी छे एनो टाइम पीरियड छे, आवर्त काल छे, एवुं कही शकाय। परिभ्रमण तमने कीधुं छे, आवृत्तिना संदर्भमां लेवानुं थाय, अने ई एटला माटे लीधो छे कारण के इलेक्ट्रॉन आपेलो छे, इलेक्ट्रॉन परनो वीजभार, अने 1/t इज इक्वल टू आपणे एफ एटले के आवृत्ति जाणीए छे, तो सूत्र बने एफ ई टी। बराबर, तो एफ तमने आपेला छे 25 एक सेकंड में, एटला माटे आ 1.6 × 10⁻¹⁹ અને સમય છે તમારી જોડે 10। બરાબર, તો એના ઉપરથી તમે વિદ્યુત ભાર શોધી શકો। ક્લિયર, તો સૂત્ર આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઈ ટી કઈ રીતે આવે છે એ આ પ્રશ્નનો મુખ્ય હેતુ હતો। બરાબર, ચલો, તો આ પહેલો એમસીક્યુ। બરાબર, બીજા એમસીક્યુની અંદર પણ કંઈક એવું જ છે, જો 2 × 10⁻²⁺ કુલમ મૂલ્યનો એટલે ક્યુ તમને આપેલા છે, 2 × 10⁻²⁺ કુલમ એટલા મૂલ્યનો વિદ્યુતભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર, એટલે વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય, 40 સેન્ટીમીટર થાય, એટલે 40 સેન્ટીમીટરના મીટર કરો તો 0.4 મીટર જેવું થાય એની ત્રિજ્યા, 30 પરિભ્રમણ પર સેકન્ડ, યાદ રાખજો પરિભ્રમણ પર સેકન્ડ। હવે એક પરિભ્રમણ કરે તો કેટલા રેડિયન થાય, તો 2π રેડિયન, તો 30 પરિભ્રમણ કરે તો કેટલા રેડિયન થાય, 60π રેડિયન થાય। બરાબર, આટલા પરિભ્રમણ પર સેકન્ડ થાય। બરાબર, કે જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ છીએ આપણા એકમની અંદર। બરાબર, એટલે હવે આ વર્તુળાકાર, વર્તુળાકાર પરિભ્રમણ કરે છે એટલે વર્તુળાકાર વેગ, જેને આપણે કોણીય વેગ કહીએ છીએ, બરાબર, એ કોણીય વેગનો કન્સેપ્ટ આવે તો રચાતો વિદ્યુત પ્રવાહ ગણો। બરાબર, હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર ફરીથી નોર્મલ આપણી જોડે જે કહ્યું છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, તો ફરીથી આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર વાપરીએ છીએ ક્યુ ડિવાઈડ બાય ટી। હવે ટી ઇઝ ઇક્વલ ટુ તો આપણી જોડે શું કહેવાય, તો યાદ કરો 2π/ω હતું, 2π/ω, ઓમેગા જતા રહે ઉપરની સાઈડ। બરાબર, હવે ક્યુ એટલે વિદ્યુત ભાર તમને આપેલો છે, કેટલો છે, 2 × 10⁻²। બરાબર, ઓમેગા, ઓમેગાની કિંમત હવે આપણે શોધી નાખી છે, જો 2π વડે ગુણ્યા એટલે ઓમેગાના સ્વરૂપમાં મળ્યું, એટલે આપણી જોડે આ થઈ જાય 60π, અને ડિવાઈડ બાય 2π, પાય પાય કેન્સલ થઈ જાય, અહીંયા 2 કેન્સલ થઈ જાય, આન્સર આવશે 60 × 10⁻²⁺ એમ્પિયર। બરાબર, એટલે કે લગભગ 0.6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય। તો આ રીતે તમારે કન્વર્ટ કરવા પડશે। બરાબર, ડાયરેક્ટ તમને ગુજકેટની અંદર સૂત્ર નહીં આપેલા હોય, તો ગુજકેટમાં આવા સૂત્ર તમારે કન્વર્ટ કરવા પડે, આવા કન્સેપ્ટ તમારે યાદ રાખવા પડે। બીજું, ચેપ્ટર 3ની અંદર ઘણી વખત મેં કહ્યું છે કે જ્યારે તારને ખેંચવાની વાત આવે, લંબાઈની વાત આવે, તારનો અવરોધ, અવરોધકતા,
एवा शब्द आवे त्यारे तारना अवरोधकतानु सूत्र वापरवानु रो वाळू जे आपणी जोड़े सूत्र छे ए बराबर एना परनो एक दाखलो जोईए एक एमसीक्यू एक तारना सॉरी तांबाना तारनी अवरोधकता एटले के रो तमने आपेली छे पांच गुण्या दस नी माइनस छ घात ओहम इंटू सेंटीमीटर छे बराबर जो तारनी लंबाई एटले एल पण तमने आपेलू छे 110 सेंटीमीटर ओके तारनो अवरोध तमने आपेलो छे 7 ओम बोलो क्यों सूत्र आवे आर एल अने रो आ त्रणे जे नु कॉम्बिनेशन आवतो एवुं एक ज सूत्र छे आर इज इक्वल टू रो एल बाय ए तो त्रिज्या शोधवानी छे तो आपने खबर छे કે તાર તાંબાનો તાર જે તમને આપેલો છે એના માટેની આપણે ત્રિજ્યા ઓલવેઝ શું લઈએ છીએ એટલે એ ક્ષેત્રફળ લઈએ છીએ પાય આરનો સ્ક્વેર બરાબર માટે આમાંથી આર સ્ક્વેરને તમે કરતા બનાવો બરાબર તો રો એલ પાય અને આર જો બધાની કિંમત આપેલી છે બધાની કિંમત મૂકશો એટલે સીધો આન્સર તો અહીંયા એક્સ્ટ્રા શું આવ્યું તો તમારે અહીંયા સુધી તો તમને ફાવતું પરંતુ એની ઉપરથી આપણે જે મેળવવાનું છે એટલે કે ક્ષેત્રફળ ઉપરથી તમારે ત્રિજ્યા મેળવવાની છે તો જે તાર હોય છે તાંબાનો તાર એના માટેનું ક્ષેત્રફળ આપણે આડછેદનું ક્ષેત્રફળ લઈએ છીએ પાઈ આર સ્ક્વેર એના ઉપરથી તમને ત્રિજ્યાનો આન્સર મળી જાય એટલે કિંમત મૂકશો એટલે સીધો આન્સર આવશે પ્રશ્ન થશે યુનિટ કન્વર્ઝનનો યુનિટ કન્વર્ઝનની કોઈ જરૂર નથી કેમ કારણ કે અહીંયા સેન્ટીમીટર છે તો બીજામાં પણ તમને સેન્ટીમીટર આપેલું છે તમે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો અધરવાઇઝ બંને એક સરખા છે એટલે ચાલ કોઈ જરૂર નથી આન્સર આવે તેનો આન્સર તમારે લખવાનો થાય સેન્ટીમીટરની અંદર ખાસ ધ્યાન રાખજો ચલો બીજો એક કન્સેપ્ટ છે શોર્ટ શોર્ટનો કન્સેપ્ટ છે શોર્ટ એટલે શું અવરોધને શોર્ટ કરવામાં આવે જ્યારે પણ તમે આવા દાખલાની અંદર અહીંયા તમને અવરોધ આપેલો હોય ને ઉપર આ રીતે તાર ધારો છો બરાબર એટલે કે આવી રીતે કોઈ એક તમને વાહક તાર આપેલો છે તો આ જે કન્સેપ્ટ છે એને શોર્ટનો કન્સેપ્ટ કહેવામાં આવે છે આ શોર્ટ કહેવાય અને જ્યારે શોર્ટ થઈ જાય અવરોધ જ્યારે શોર્ટ થાય ત્યારે એનો અવરોધ હંમેશા કેટલો ગણવામાં આવે શૂન્ય બરાબર એટલે આ અવરોધ ગણવામાં જ ના આવે તો હું એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને કહું તો આર એ બી તરીકે તમારે સિમ્પલ શું લેવાનું થાય તો આ પાંચ આનો અવરોધ આ શોર્ટ છે એટલે શૂન્ય થયો અને એવી જ રીતે આ સાઈડ છે આપણી જોડે 15 બરાબર તો ટોટલ આનો અવરોધ કેટલો આવશે 15 ઓમ આવશે તો આર એ બી ઇઝ ઇક્વલ ટુ 15 ઓમ ક્લિયર તો આ બધા કન્સેપ્ટ છે તમારે આવા કન્સેપ્ટ અમુક યાદ રાખવા પડે બરાબર કે જે ડાયરેક્ટ આપણે જ્યારે સોલ્યુશન કરતા હોય ત્યારે કામમાં આવે બરાબર કોમ્પિટિટિવ એક્ઝામ 2019ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન બરાબર એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ઘણા બધા સ્ટુડન્ટને આ પ્રશ્ન જે સોલ્વ કરવાનું હોય ત્યારે ઓલવેઝ કન્ફ્યુઝન થતું હોય છે બરાબર કેવી રીતે સોલ્વ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો આને કહેવાય કોમ્પ્લેક્સ નેટવર્ક્સ અને આપણે એને સિમ્પ્લેક્સ નેટવર્કની અંદર કન્વર્ટ કરીએ છીએ કોમ્પ્લેક્સ નેટવર્ક છે એને સિમ્પ્લેક્સ બનાવીએ છીએ શું કરવાનું તો સૌ પ્રથમ અહીંયા તમને જેટલા જંક્શન આપે છે એ બધા જંક્શનને નામ આપી દેવાના કોઈ પણ એ બી આ સી આ ડી અને વાય તો છે જ એટલે એ અને એક્સ અને વાય વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે આ તમારો પ્રશ્ન છે બરાબર તો શું કેવી રીતે સોલ્વ કરશો તો સૌ પ્રથમ તમારે અહીંયા જે આપેલું છે એ જ લખવાનું છે ચલો શું આપેલું છે આપણી જોડે એક્સ અહીંયા પોઈન્ટ કર્યો આપણે આ સાઈડ એક્સ અને એ જો અહીંયા મેં એ દર્શાવ્યો છે જોજો ખાસ બોલો હવે એક્સ અને એની વચ્ચે કયો અવરોધ આપેલો છે તમને તો 2 ઓમનો અવરોધ છે તો આમ પેલા ડ્રો કરો 2 ઓમ બરાબર ચલો આગળ વધીએ હવે બી અને એક્સ બરાબર તો હજી આપણી જોડે બી નથી એટલે એથી આપણે આગળ જઈએ છીએ એથી બી તરફ જેમ તમે આગળ વધો છો એમ એ અને બી વચ્ચે પાછો એક તમને અવરોધ આપેલો છે બરાબર એવી જ રીતે એક્સ છે એ બી જોડે કનેક્ટ છે જો ડાયરેક્ટ આ વાયરથી કનેક્ટ છે એનો મતલબ એક્સ જે છે અને બી
बने एक आ बने वायर वच्चे कनेक्शन कोई वच्चे अवरोध है नहीं बराबर। चलो एज रीते आप आगे वीए तो ए अने डी पण कनेक्ट है जो तो पेला शॉर्ट वाला लई लीए एटले अहींया सुधीनुं बधुं क्लियर थई जाय। चलो अहींयाथी मैं लीधुं डी एटले ए अने डी बने एक सामान बनी गयो। हवे आगळ वधीए अहींया सुधी पहोंच्या छीए आपणे बराबर ने। चलो हवे ए थी बी तरफ जवानुं छे तो आ एनी लाइन कहेवाय अने बी बी सुधी मारे जवुं छे एटले आ एनी लाइन ज कहेवाय अने एने बी सोडे हूँ कनेक्ट करूँ तो एनी वच्चे एक अवरोध तमने आपेलो छे केटलो 2 ओम नो तो ए ने बी वच्चे अवरोध तमने 2 ओम नो आपेलो आ एनी लाइन ज कहेवाय बराबर ने कारण के बन्ने शॉर्ट छे। चलो आगळ वधीए अहींया पहोंच्या हवे बी अने सी वच्चे तो सी तो क्यांय देखातो नथी तो एक काम करिए आ बी अने सी आपणे मैं आ रीते ड्रॉ कर्यो एनी वच्चे पाछो केटलो छे 2 ओम नो अवरोध बराबर। चलो हवे आगळ वधीए सी अने डी तो आ लाइन कई छे डी नी लाइन छे जो तो डी नी लाइन में लंबाई बराबर एटले आ डी नी लाइन थई हवे सी अने डी वच्चे पाछो एक अवरोध छे केटलानो छे 2 ओम नो अवरोध छे एटले आ डी नी लाइन ज छे। अहींया भी फरी एकवार डी हूँ लखू छूँ एटले क्लियर थाय अहींया पहोंच्या हवे अहींयाथी पाछा आगळ जईए छे एटले कोनी साथे वाई जोड़े आईए छे बराबर। पर जुओ तो सी अने वाई पाछा सरखा छे एटले जे सी वाली लाइन छे एज वाई नी लाइन छे एटले पाछो अहींया वाई ड्रॉ करूँ छूँ ओके। हवे वाई अने डी वच्चे तो फरी पाछो आ डी नी लाइन छे डी अने वाई वच्चे पाछो एक अवरोध छे 2 ओम क्लियर एकदम बराबर। हवे आ डी अने आनी डी नी लाइन छे बराबर एनी अंदर आपणे जोयुं के आ बन्ने अवरोध अने आ बन्ने जे तमने अवरोध आपेला छे बराबर ए बन्ने अवरोध वच्चे बराबर आ बन्नेनी आपणे पहेला वात करीए तो तमने केवा देखाय छे समांतर आ बन्ने अवरोध छे बन्ने केवा छे समांतर तो समांतर होय तो एनी वच्चे आपणे कई रीते लखी शकीए तो कि भाई समांतर तमने जे आपेलुं होय एनी वच्चे तमे करी शको कि 2 गुण्या 2 अने 2 प्लस 2 अगेन 2 गुण्या 2 अने 2 प्लस 2 आनाथी सॉल्व करी शको अने वच्चे हजू एक अवरोध तमने आपेलो छे एटले आ त्रण पाछा एकबीजा साथे केवी रीते आवी जशे श्रेणीमां आवी जशे बराबर एटले श्रेणीमां जे अवरोध आवे एनो तमे छेल्ले सरवाळो करी शको बराबर। तो एक्स अने वाईनी लाइननी वच्चेनी आपणे वात करीए बराबर तो सरवाळो करी शको बराबर। तो ए खास ध्यान राखजो सी अने वाई એ આપણે શોર્ટ આપેલા છે તો અહીંયા આપણે શોર્ટ દર્શાવેલા છે બરાબર અને ફરી એકવાર સી અને ડીની વચ્ચે પણ એક અવરોધ છે તો એ અવરોધ પણ આપણે દર્શાવેલો છે। હવે ડી અને એ એની વચ્ચે એક શોર્ટ છે તો શોર્ટ ઓલરેડી આપણે દર્શાવી દીધેલું છે બરાબર। તો આ બધી વસ્તુઓ તમારે દરેકમાં ધ્યાન રાખવાની થશે। હવે ડી અને સી વચ્ચેનો સંબંધ પણ 2 ઓમની વચ્ચે આપેલો છે તો એ પણ આપણે લીધેલો છે। પાછો વાય અને સી વચ્ચેનો સંબંધ છે તો વાય ક્યાં આપેલું છે આપણી જોડે અહીંયા છે અને સી અહીંયા છે તો એ બંને એકબીજાને શોર્ટ કરેલા છે તો અહીંયા આપણે શોર્ટના સ્વરૂપમાં દર્શાવેલું છે બરાબર। તો આ રીતે તમે આને સમાંતર અને પછી આ શ્રેણીમાં આ રીતે તમે સોલ્વ કરી શકો એક્ઝામ્પલ ઓકે। ચલો હવે આગળ વધીએ આ છેલ્લો એક્ઝામ્પલ 2017માં પૂછાઈ ગયેલો એક એક્ઝામ્પલ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે તમને કે સ્વીચ જો S2 છે એને ક્લોઝ કરવામાં આવે એટલે આ સ્વીચ બરાબર એને આપણે આ રીતે આમ ક્લોઝ કરીએ હવે ક્લોઝ કરીએ એટલે આ સ્વીચ આ રીતે આમ થઈ જાય એટલે આ શોર્ટ થયું જુઓ જેવું મેં તમને કીધું એ પ્રમાણે યાદ રાખજો કે આ જેવું આ સ્વીચ શોર્ટ થાય છે આ નેટવર્ક શોર્ટ થાય એટલે આ પાછળનું નેટવર્ક છે એની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં બરાબર ફક્ત આ લૂપમાં જ વહન થાય કારણ કે આમાં બેટરી આપેલી છે એટલે આ તો શોર્ટ થઈ ગયું આખું નેટવર્ક એટલે આ નેટવર્ક જતું રહે એટલે ફક્ત આપણે આનું જ વિચારવાનું રહે। હવે આનું તમે વિચારો તો વિદ્યુત પ્રવાહ તમારે શોધવાનો છે વિદ્યુત પ્રવાહ I બરાબર સૂત્ર છે V બાય R V એટલે E EMF અને R આપણી જોડે 2 છે તો 4 + 6 ચલો આ કેટલા આપેલા છે 12 અને આ કેટલા થઈ ગયા 10 તો I બરાબર 1.2 પણ પ્રશ્ન આપણે એવો પૂછ્યો છે કે 4 ઓમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તો જુઓ 4 અને 6 એકબીજાને કેવા છે શ્રેણીમાં
तो श्रेणी में हमेशा विद्युत प्रवाह एक सरखो वहन पामे, आमाथी जेटलो विद्युत प्रवाह जतो हो एटलो ज विद्युत प्रवाह आमाथी जाए। एनो मतलब चार ओम माथी वेतो विद्युत प्रवाह 1.2 एम्पियर थाय, बराबर केटलो थाय 1.2 एम्पियर जेटलो विद्युत प्रवाह थाय, बराबर। तो आ केटला कंसेप्ट छे जे तमारे ध्यान राखवाना थाय, बराबर। तो आ रीते तमे एक्जाम्पल बधा सोल्व करी शको, बराबर। ओके, थैंक यू वेरी मच।